बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्भुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूरा आठमो ने तरंग तेत्रीस एम छेल्ले एम कथा लखे छे भगवान श्री हरिनु नड़ियादना भक्तों पूजन करे छे નડિયાદના હરિભક્તોએ પૂજન કર્યા પછી સંતોનું પૂજન કર્યું અને ગંગારામ ભક્ત જે નડિયાદના નાગર બ્રાહ્મણ છે એમણે પોતાના ઘરની બહાર મંડપ બનાવ્યો છે મંડપમાં ખંડ બનાવ્યા છે ખંડની અંદર બાજોઠ મૂક્યા છે અને સંતોને બાજોઠ આગળ જમવા બેસાડ્યા છે અને પાર્ષદો માટે પણ બાજોઠ મૂકીને એમને જુદા બેસાડ્યા છે કાઠી દરબારો હતા એના માટે જુદા બાજોઠ મૂકીને બેસાડે દરેકની પૂજા કરી છે સંતો કોળીએ કોળીએ ભગવાનનું નામ લઈને જમતા આવી રીત જોઈને નડિયાદના ભક્તોને સંતોનો ગુણ આવ્યો છે કોઈ પરસ્પર વાતો કરતા નહીં મન ગમતું જે ભોજન હોય એને ફરીને ક્યારેય માગતા નહીં સંતોની આવી રીત જ્યારે જોઈ ત્યારે નડિયાદના જે હરિભક્તો હતા એ સિવાયના ઇતર સજ્જન લોકો હતા એ બધાને સંતોનો ગુણ આવ્યો છે આગળ આધારાયણ સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમો અને તરંગ તેત્રીસ એની સત્તરમી કડીથી આપણે વાંચીએ છીએ જેવત જેવત હિ ભોજન એકા છાંડત નહીં એસે હિ વિવેકા જેવત પરસ્પર વાપન કરહે જેવત પરસ્પર વાતન કરહે જીહા લગસો જેવ કે રહી જીહા લગસો જેવ કે રહી એક એક કો જૂઠો દેતન કે હા અનાચાર્ય યતિ જાનત તેહા જલ કો પાત્ર જલ પીવત જબ હે જલ કો પાત્ર જલ પીવત જબ હે મુખ મે ન લગાવત કબહી ગઈકાલ આવી ગયું તું ભગત કેમ જમતા જમતા ક્યારેય એક પણ ભોજનને પડ્યું મૂકતા નહીં એવો વિવેક રાખતા જ્યાં સુધી જમતા હોય ત્યાં સુધી તેઓ પરસ્પર વાતો કરતા નહીં કોઈ પણ પ્રકારની સત્સંગની વ્યવહાર સંબંધી કોઈ પણ વાત કરતા નહીં એકાબીજાનું એઠું કોઈને આપતા નહીં એઠું લેવું દેવું એ અનાચાર છે એમ તેઓ જાણતા પાણી પીવાનું પાત્ર ક્યારેય મોઢે માંડતા નહીં મંદિરની અંદર સેવા કરતા હોય સત્સંગમાં જે સેવા કરતા હોય રસોડા આદિની એને આ બધી વસ્તુની કાળજી બહુ રાખવી પડે ગૃહસ્થના ઘરમાં જ્યાં લગભગ બધા મોટી ઉંમરના ના હોય નાના છોકરાઓ હોય ને આ બધું ત્યાં તો બધું બ્રહ્મય જ થઈ જતું હોય છે અમારે એક દિવસ એક હરિભગત છે નાનો છોકરો લઈને આવ્યા ઉપર આખું ફેમિલી આવેલું તો અમે
ઠાકોરજીને આઈસ્ક્રીમ ધરાવેલો એટલે ભગતને આઈસ્ક્રીમ, નાના દીકરાને આઈસ્ક્રીમ આપ્યો. ભગતને કીધું, તમે તો કે ના મને ઠંડુ નથી ફાવતું. અમે કીધું, વાંધો ને નાનો દીકરો ભલે જમતો. તે નાનો દીકરો થોડું જમ્યો, ત્યાં બાપો બેઠો હતો ને, એનો બાપો કે લાય એક ચમચી મને, તો એ જ છોકરાનું બાપા જમ્યા. પાછા થોડી વાર થઈ ત્યાં છોકરો જમ્યો, પાછો બાપો છોકરાને કે આવે તારી માને આપી આવજા. મેં કીધું હું નવું આપું છું, તો કે ના ના એ તો અમારે તો આવવું જોઈએ. કે મેં કીધું એમ જ હેત રહેતું હોય તમારે તો બરાબર છે, કે ખોટું નથી. પણ જ્યારે મંદિરમાં સેવા કરતા હોય, સત્સંગની સભામાં સેવા કરતા હોય, ત્યારે બહુ ધ્યાન રાખવું. હરિભગતને આપણું એઠું ન જતું રહે. જો આપણે આપણે કોઈ અપવિત્રતા કરી અને એ અપવિત્ર થયેલી વસ્તુ કોઈ ધર્મનિયમ પાળવાળો હરિભગત એની પાસે જો જતી રહી, તો એનો ગુનેગાર કરવાવાળો છે એ, ખાવાવાળો નહીં. એટલે રસોડાની અંદર સેવા કરવાવાળા જે કોઈ હોય, સ્ત્રી ભક્તો હોય, પુરુષ ભક્તો હોય, એને આ મુખ્ય ધ્યાન રાખવાનું, એઠા ચોખાનું. કંઈક વસ્તુ ચાખવી છે, 200-250ની રસોઈ બનાવો કે 500ની રસોઈ બનાવો તો ચાખવું જ પડે, કે કંઈક વધારે ઓછું ના થઈ ગયું હોય તો. ચાખવા માટે એને પહેલાં થોડું કાઢો, કાઢી વાટકી કે ફોમનો બાઉલ, પ્લાસ્ટિકનો બાઉલ જે યુઝ એન્ડ થ્રો છે એને કાઢો, ભગવાનને ધરાવો, ઠંડુ કરીને બહાર નીકળી જાઓ રસોડાની બહાર. જે જગ્યાએ બેસીને જમવાની જગ્યા છે ત્યાં આગળ જઈ જમી લો. ટેસ્ટ કર્યા પછી હાથ જ્યાં ધોવાના હોય ત્યાં બહાર ધોઈ નાખો, અને પછી પાછા રસોડામાં પ્રવેશ કરી અને જે તમારે તપેલામાં નાખવું હોય એ નાખી દો, તો એ યોગ્ય કહેવાય. પણ તમને ખબર છે કે મોટે ભાગની સિસ્ટમો મંદિરોમાં નહીં, પણ આમ જનરલ ગ્રહસ્થોના ઘરની સિસ્ટમ હોય ને, તો કઢી હોય કે દાળ હોય અને ટેસ્ટ કરવી હોય ને, તો અંદરથી જ આમ આમ એક ટીપું આમ હાથ પર મૂકી આમ જ ટેસ્ટ કરી લે, કઢી ખાટી છે ગળી છે, અને પછી એ નાખીને. હવે એ જ જે સે ત્યાં કરતા હોય ઘરમાંય ના થાય, કારણ કે ઘરમાંય તમારે ઠાકોરજીને થાળ ધરાવવાનો છે, ન્યાય ના થાય. પણ ત્યાં 10-12 જણનું હોય એટલે રોજ ટેસ્ટ ના કરવું પડે, ત્યાં સહજ થઈ જાય. પણ 250-300-500ની રસોઈ કરતા હોય તો ટેસ્ટ કરી જ લેવું. અમે સંતોય કોઈ પાસે કરાવીએ ને તો અમે બાજુમાં આપી દઈએ, ભાઈ થોડું ટેસ્ટ કરી લેજો, કારણ કે એમાં વધારે ઓછું થવાની શક્યતાઓ છે. પણ એને વિવેકથી અને જે જગ્યાએ ઠાકોરજીની રસોઈ જે નળેથી પાણી લઈને રસોઈ બનાવવાની છે, એ નળે તો એઠો હાથ ધોવાય જ નહીં. જે નળેથી ઠાકોરજી માટે રસોઈ બનાવવાની છે એ નળે હાથ ના ધોવાય. એ નળે કદાચ હાથ ધોવો પડે એવી સિચ્યુએશન હોય તો એ નળને કેવી રીતે પવિત્ર કરવો એ સંતો પાસેથી શીખી લેવું જોઈએ, અને પછી એ નળને પવિત્ર કરી અને પછી ઠાકોરજીના વાસણો પાછું વળાય ઠાકોરજીનું તપેલું, કારણ કે એ થાળ આખો ઠાકોરજીને આવતો હોય. આજે આટલું મોટું મંદિર હોય તો દર શનિવાર થાળ બનતો હોય તો એ થાળ આવે છે ઠાકોરજી સુધી. જો બહેનો ભાઈઓ અપવિત્રતા ક્યાંક રાખી દે તો ઠાકોરજી સુધી એવું ગયું, હરિભગત સુધી એવું ગયું, પીરસવાવાળા હોય તો એને પણ ધ્યાન રાખવું પડે. અને ડીશ લઈને જે જવાવાળા હોય, પહેલી વારની ડીશ તો ચોખ્ખી હોય પણ સેકન્ડ ટાઈમ લેવા જાઓ ત્યારે ડીશ એઠી હોય, એટલે આપવાવાળો છે એને રસાવાળું શાક હોય, દાળ હોય, એ જો પીરસવાની અંદર એવી રીતે પીરસે કે એના છાંટા ઉડીને વાસણમાં આવે તો એનો દોષ જેને નિષ્કાળજી રાખી એને લાગે. એના પછી 50 હરિભગત જમે તો 50-50નો દોષ ઓલાન માથે લાગે. એટલે સેવા પણ બહુ વિવેકથી જાળવીને કરવી પડે. ડીશ ધરવાવાળાને પણ ડીશ ટેબલથી થોડી દૂર રાખવી પડે, ઘણા નામ ઠેક મોઢે ધર દે તો ઓલાને તકલીફ થાય. ઓલા કે થોડી પાછી રાખો, પાછા તીન ખાય એવા હોય ને અમુક તો. આમ સત્સંગમાં બહુ હોય, અમારે વચ્ચે એક સત્સંગનો અહીં કંઈક પ્રોગ્રામ રાખેલો, વાતો થાય એટલે એટલી બધી ઊંચી વાતો થાય સત્સંગની, એટલી ઊંચી વાતો થઈ, પણ એ ભયે વાતો કરી તોય બહુ ઊંચી કરી. પણ પછી નીચે રસોડાની અંદર ખાલી એટલું જ હતું કે ભાઈ વ્યવસ્થા બેસવા માટેની આ સ્પેશિયલ જે આવ્યા હોય એને એક વ્યવસ્થા મળી રહે, એટલે એક ડિપાર્ટમેન્ટ કર્યો કે આટલામાં એ લોકો જમીન તરત વહેલા નીકળી જાય. એટલે એક હરિભગત સ્વયંસેવકે ખાલી એ હરિભગતને એટલું જ કીધું કે તમારી વ્યવસ્થા છે ને ઓલી બાજુ છે, તમે ન્યા બેસો તો તમે વહેલા પરવારશો, આ બાજુ આવશો ને તો તમે લેટ થશે જવામાં. હું અહીં બેઠો તે બેઠો, ક્યાંય બોર્ડ માર્યું છે કે? વાસ્તવિક એક વ્યવસ્થાના પાર્ટ રૂપે ગોઠવણ હતી, પણ ભાઈ ઊભા ના થયા.
પણ એ ભાઈ વાત કરતા હતા ને ત્યારે કોકને લાગે કે ભગવાનનો અભિપ્રાય બરાબર સમજેલા છે. પણ સહજ જીવન છે એ જ આપણો કેટલો અભિપ્રાય આપણે મહારાજનો મોટાનો સમજ્યા છીએ એ કોઈ આ પ્રવચનના માઇક પર બેસીએ ત્યારે આપણું કોઈ સ્વરૂપ ખબર ના પડે. સત્સંગ સભામાં આવીને માળા લઈને બેસીએ ત્યારે આપણું સ્વરૂપ ખબર ના પડે. આપણું વાસ્તવિક સ્વરૂપ સહજ જે આપણું જીવન છે, સવારથી સાંજ સુધીની જે આપણી ક્રિયા છે, આપણા વિચારો છે, એ આપણું વાસ્તવિક જીવન છે. એટલું જ આપણે સમજ્યા છે અને એટલું જ આપણે કહી શકાય કે હું આટલું વર્ત્યો, મને આટલી ખબર પડી. બાકી જે વસ્તુ આપણા વર્તનમાં જ નથી, સહજ રીતે કૃત્રિમ રીતે બનાવી પડતી હોય, તો એ વસ્તુ આપણે સમજ્યા નથી. માટે રસોડામાં સેવા કરવાવાળા ભક્તો હોય એને આ ધ્યાન રાખવું જોઈએ. તમારે ઘેર કોઈ ભગવાનના એકાંતિક ભક્ત પ્રસાદ લેવા આવ્યા હોય ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ. ભગવાનને થાળ ધરાવવાનો હોય એમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. પછી જે તમારે પાછળથી જે ભ્રમ થઈ જતું હોય તો તે તમે જાણો ને પછી પરિવાર જાણે, પણ ભગવાનને ભ્રમ ના કરાય, ભગવાન આગળ તો પવિત્ર રાખવું પડે. બધાય સંતો એકાબીજાને કોઈ એઠું આપતા નહીં, વધેલું પાણી બીજા સંતને પીવા આપતા નહીં. તુંબડામાં પાણી વધ્યું હોય, ઊંચેથી પીધું હોય તો પણ એ બીજા સંતને પીવા માટે એ પીધેલું પાણી ના આપતા. પરંતુ મેં ગઈકાલે કીધું તેમ વિવેક છે કે મોટા પુરુષો હોય એનું પ્રસાદીનું પાણી પીવા માટે મહાપુરુષાનંદ બ્રહ્મચારી ગુણાતીતાનંદ સ્વામીના તુંબડાનું પાણી પીવા માટે બ્રહ્મચારીની દીક્ષા છોડીને સાધુ મહાપુરુષદાસજી થઈ ગયા, થયા હતા બ્રહ્મચારી. પણ એક ગુણાનંદ સ્વામીની કોઈ પ્રસાદી જોતી હતી, સ્વામી કે સાકરની લો તો કે નહીં તમે કંઈક ખાધી હોય ને એમાં વધેલી પ્રસાદી. એક દી સ્વામીએ તુંબડામાં પાણી પીધેલું, એ તુંબડામાં પાણી રહી ગયેલું, સ્વામી આમ નીકળ્યા તાને પાણી લઈને પી લીધું. બધાએ હાહાકાર મચાવી દીધો, એટલે બ્રહ્મચારી થઈને સાધુનું પાણી પીધું. બ્રહ્મચારી ત્યાં તો બહુ ચુસ્ત જમાનો હતો ને, બ્રહ્મચારી થઈને સાધુ દીક્ષા ઉતરી ગઈ, દીક્ષા ઉતરી ગઈ. ઓલા કે સારું સાધુને દીક્ષા હાલો ને, એક સ્ટેપ નીચું સારું, પણ ગુણાદિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ભેગા રહું એ સારું, આવું પસંદ કર્યું. એટલે આ બધું પાછા શાસ્ત્રના વચનો વિવેકથી લેવા પડે, સમજવા પડે. સાધન દશાવાળા માટે આ બધું લાગુ પડે છે, પણ જે મોટા પુરુષો છે એની માટે એ રીતે ચાલવું પડે. બધા જ સંતો જમી રહ્યા છે એમ જોયા પછી મોટા સંત હાથ ધોતા, આવો વિવેક જે ન રાખે તેને અવિવેક થઈ રહ્યો છે એમ દેખાડે. બધા સંતો હાથ ધોઈ રહે પછી પેલા મોટા સાધુ ઊભા થતા, કારણ શું? આવું કેમ કીધું કે આવો વિવેક મોટા સાધુ આવો રાખ. અને જો બધા સંતો જમી રહ્યા છે એમ જોયા પછી મોટા સંત હાથ ધોતા, આવો વિવેક જે ન રાખે તેને અવિવેક થઈ રહ્યો છે એમ દેખાડે. જે મોટા સાધુ એ પંક્તિમાં બેઠેલા હોય એ બીજા બધા સાધુ જમી રહે પછી હાથ ધોતા, કારણ એ છે હવે કોઈ મોટા સાધુ છે એ થોડુંક જમતા હોય, જમીન ઊભા થઈ ગયા તો ઓલો નાનો શરમાય અને એને પછી વિવેક ખાતર વહેલું ઊભું થઈ જવું પડે એટલે છેલ્લા હાથ ધોતા. પણ જ્યાં શરમાતા ના હોય ત્યાં વાંધો નહીં, રોજ થઈ ગયું હોય પણ શરમા આવતી હોય તો વાંધો, તો પછી એવો વિવેક રાખતા. ટૂંકમાં બધા વિવેકો છે. વિવેક અવિવેક સબ સંત કેરા, ક્રિયા કરત દેખાવે ઘનેરા, ખાને પીને કો દેહબાન જ્યાં લગ હે, વિવેક સંત રખત ત્યાં લગ હે, વિવેક સંત રખત ત્યાં લગ હે. સંતોના આચારમાં જે વિવેક કે અવિવેક થતો હોય તેને ક્રિયા કરતી વખતે ઘણા સંતો બતાવતા. જ્યાં સુધી શરીરનું ભાન હોય ત્યાં સુધી ખાવું પીવું વગેરે ક્રિયામાં સંતો વિવેક રાખતા હતા. જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ થયો ન હોય ત્યાં સુધી કોઈ સંત બીજા સંતોથી જુદા બેસીને જમતા નહીં. સંતો પરસ્પર આવો વિવેક રાખતા, જે આવો વિવેક ન રાખે તે અવિવેકી દેખાતા હતા. તમે વિચારો તો ખરા, સાધુ જીવનની અંદર અહીં આગળ કેટલા વિવેક ને કેટલા અવિવેક, એ મહારાજ અમને શીખવાડે છે. પહેલું મહારાજ એ કહ્યું કે સંતોની અંદર વિવેક અવિવેક જે થતો, કોઈ જગ્યાએ અવિવેક થઈ જાય ને તો બીજા સાધુ દેખાડતા કે આટલો તમારો અવિવેક છે. અહીંયા આગળ રોક ટોક એ સતત ચાલુ હોય. સાધુની અંદર જેટલું સહેલું છે
એટલું ને એટલું જ કઠણ એ છે કે સતત રોકટોક હોય, 25 ગુરુ હોય તમારા અને 25 કયા જ કરે કે આમ કેમ કર્યું હતું, આમ કેમ કર્યું હતું, આવું ના થાય, આવું કરવાનું, આવું નહીં, આવું કરવાનું. વિવેક શીખવાડે, કારણ કે વિવેક લગભગ જીવને બધી ખબર નથી હોતી. મને વર્ષો પહેલાંથી યાદ છે, 20 વર્ષ થઈ ગયા છે, એક નાના સંત, એક સંત પાસે સંગીત શીખતા હતા, સંગીત શીખે એટલે સંગીત જે શીખવાડવાળા સંત હતા એક સાદડી નાખીને બેસતા હતા, અને પેલા જે સંગીત શીખવાવાળા એ બહુ નાના સાધુ એ સંગીત શીખતા હતા એમની પાસે. એક દિવસ થયું એવું કે પેલા સંગીત શીખવાડવાવાળા જે સાધુ હતા ને એની એ સાદડી ઉપરથી ઓલા શીખવાવાળા સાધુ પસાર થઈ ગયા, આમ પસાર થઈ ગયા એની ઉપર પગ મૂકીને, આમ સાદડી જ હતી, બીજું કાંઈ હતું નહીં. ગુરુજીએ એ સંતને એ સાદડીને દંડવટ કરાયેલા કે તું સંગીત શીખે જ જેની પાસે અને તું આટલી મર્યાદા તને આવડશે કેમ, દંડવટ કરાયેલા. એકવાર રણછોડ ભગતજી બીમાર હતા દવાખાને, અને ત્યારે હું સેવામાં રહેલો, તો પછી પેલું ખબર ને દવાખાને તો બાજુની અંદર આમ એક ખાલી પેલો પેશન્ટ હોય એની સાથે રહેવાવાળો હોય એને તે એક પાતળી આટલી એમથી સુવાની આપે રૂમની અંદર, પેશન્ટ માટે ખાટલો હોય, પણ જે એની સેવામાં રહેલો હોય એને પેલું એક ફૂટનું નાની એમથી પાટ જેવું નાખ્યું હોય એટલે આપણને ત્યાં કંઈ ફાવે નહીં હરખું. તો રણછોડો બાથરૂમમાં નાહવા ગયા, બાથરૂમમાં નાહવા ગયા ને તો હું એમની સેવામાં હતો, બીમાર બહુ હતા એટલે હોસ્પિટલમાં, બરોડા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તો મને થયું કે અડધો કલાક તો એમને નાતા થશે જ અને મને આખી રાત કે આમાં ઊંઘ આવતી નથી, લાવોને થોડી વાર ખાટલામાં અડધો કલાક હોઈ જવું. તે એમનો જે બીમારનો ખાટલો હતો ને એમાં હું હોઈ ગયો અને ગુરુજી ખબર લેવા આવ્યા, ભગતની ગુરુજી ખબર લેવા આવ્યા એટલે હું તો બીમારની જગ્યાએ સેવાવાળો હૂતો હતો અને બીમાર બાથરૂમની અંદર. ગુરુજીએ જેવા મેં ગુરુજીને જોયા એટલે હું તો સફાળો સીધો પલંગ પરથી હેઠો પડ્યો, ઉતરી જ ગયો હેઠો, પછી આમ ઊંચું જ ના જોઉં, નીચું જ જોઈ રાખ્યું. મેં કહ્યું મારું કંઈક પ્રોબ્લેમ છે, કારણ કે ગુરુજી નજર પરથી મને ખબર પડી ગઈ કે સમ હાવ પ્રોબ્લેમ. અને પછી મને કંઈ કીધું નહીં એ ટાઈમે, પછી હું પાછો ગયો ને જ્યારે અમે રણછોડ પર બે જણ ભગત હાજા થયા એટલે અઠવાડિયું હોસ્પિટલ રહીશ એમ પછી પાછા ગયા એટલે હું બેઠો એટલે મને કીધું કે આપણે બીમારના ખાટલે હોઈ ના જવાય કે સેવા કરવા ગયેલા ને. હું ધોળેલ ઉગડ્યો હતો, પાર્ષદ હતો ત્યારે. તો મેં કીધું આવે ગુરુજી, તો કે ઠાકોરજીને 100 દંડવટ કરજો. મોટા પુરુષો પાસે આપણે રહીએ તો આપણને વિવેકની ખબર પડે, નહીં તો શું ખબર પડે. આવું બધું ક્યાંય આપણે લખીને વાંચીને બધું શીખીને ના આવ્યા હોય, એ મોટા ભેગા રહીએ એટલે ખબર પડે કે આટલા વિવેકો આવા હોય. કોઈ સંતની પથારી પાથરેલી હોય ને તો પથારીને ઓળંગવા ના દે એટલા વિવેક. હવે એવા નાના 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 વિવેકો સાધુ જીવનની અંદર બહુ જરૂરી હોય. આજે ફાસ્ટ જમાનો થઈ ગયો અને બહુ સ્પીડી જમાનો થઈ ગયો એટલે ખબર રહે ના રહે, રોકટોક એટલી થાય ના થાય, પણ ગુરુજીનું વિઝન એવું કે કોઈ પણ જગ્યાએ કોઈક વસ્તુ ચૂકાય જેને કહી શકતા હોય. આપણે પાછો એટલો અધિકાર પણ મોટા પુરુષનો કે કોઈ સંતોનો આપણી પર રાખવો પડે કે આપણને કોઈ કહી શકે. ત્યાગ આશ્રમ એ ફિનિશિંગનો આશ્રમ છે, જેટલું ફિનિશિંગ તમારું હોય જીવનનો એટલું સામેવાળા જીવના કલ્યાણ સારા થાય. વિવેકી હોય, સંત વિવેકી હોય ને તો સામેવાળાને ગુણ આવી જાય, ગુણ આવે તે જીવનું સારું થાય. એટલે કે સંતમાં અવિવેક હોય તો સામેવાળા જીવનું ભૂંડું થાય, પંચવર્તમાન હોય, પણ વિવેક ના હોય તો પંચવર્તમાન હોવા છતાં પણ સામેવાળા વ્યક્તિને ગુણ નહીં આવે, અને ગુણ નહીં આવે ને સારા પંચવર્તમાન યુક્ત સાધુનો ગુણ ના લીધો તો ઓલા જીવનું ભૂંડું થશે. એટલે સંતોને વિવેક શોભા માટે પણ રાખવો પડે, આશ્રમને અનુરૂપ પણ રાખવો પડે, નિવૃત્તિ ધર્મ માટેનું એ જરૂરી પાસું છે એટલે પણ રાખવો પડે, અને જીવના કલ્યાણને અર્થે પણ રાખવો પડે. બધી જગ્યાએ જરૂર પડે. કંઈક બોલવું છે પણ તરત વિચારે કે અત્યારે 5 માણસ ઊભા છે કેમ બોલે, કહેવું પડે એવું જ પણ અત્યારે નથી કહેવાય એવું, આવું કેમ કહેવાય, આવો વિચાર એને કરવો પડે. અને એવું
જે સંતો પીઢ હતા, જે સંતો વૃદ્ધ હતા, એ સંતો બીજા સંતને, યુવાન સંતોને શીખવાડ્યા કરતા. હોવ એ શીખવાડતા એટલે શીખતા. ફ્લોરિડાની અંદર 2002 સાલમાં ગુરુજી સાથે વિચરણ કરવા જવાનું થયું. એક હરિભગતને ત્યાં હતા તો બાથરૂમ ગોતતો હતો હું, તો બાથરૂમ ગોતતા ગોતતા આમ રૂમ ખોલવી પડે બાથરૂમ ગોતવા, પૂછી લીધું કે ભાઈ બહેનો નથી ને ઘરમાં, તો કે ના, એટલે સેફ થઈ ગયા કે તમે ગમે ત્યાં જઈ શકો એમ. તો મેં રૂમ, હું નવો વિચરણમાં આમ કરીને રૂમ ખોલીને આમ એક જ પગ મૂક્યો એટલે મને ખબર પડી કે આ તો બેડરૂમ છે. આમ ખાલી અંદર આમ લોબીમાંથી દેખાય, આમ એક પગ મૂક્યો, મેં પગ પાછો બહાર કાઢી લીધો, મને ખબર પડી ગઈ કે આ તો બેડરૂમ છે એટલે બહાર. અંદર બાથરૂમ તો હોય પણ તોય બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયો અને ગુરુજીએ જોયું. હવે ગુરુજીએ પહેલાં બધે ફરી લીધું હશે મકાનમાં એટલે એમને ખબર પડી ગઈ કે આ જગ્યાએ આ છે, આ છે, આ છે. ત્યારે મને સીધો નીચે બોલાવ્યો. મને કહે, નિષ્કામ શું ગોતતા હતા? મેં કીધું કંઈ નહીં ગુરુજી, બાથરૂમ. તો કે આ બાજુ બાથરૂમ છે, અહીં નીચે છે કે સાફ કરેલું જ છે, અંદર જાઓ અને નહીં જ બહાર આવજો. કે હું વિચારું કે મારે તો લઘુશંકા કરવા જવું છે, મને નહીં બહાર આવવા કેમ કીધું, પણ બોલાય તો નહીં. હારો કે કોઈને કહેજો ચાદર મૂકી દે. ચાદર મૂકીને નાઈન બહાર આવ્યો. સાંજે પૂછ્યું, મેં કીધું ગુરુજી કેમ આવું નવડાયા હતા, કંઈક અડી ગયા હતા કંઈક? કારણ કે ગુરુજી જોયા કરે ગાર્બેજને અડી જાઓ, બહુ જ સૂક્ષ્મ નજરથી જોવે. હમણાં માનસરોવરની યાત્રામાં જે હરિભક્તો હારે હતા એને ખબર હશે, અમારી બસમાં હતા. આશિષભાઈ હતા ને, તમે જોયું હતું ને તમે? ઓલા તિબેટીયનો બસનો જે દાંડો પકડીને ઉપર ચડે ને, એટલે સંતો ચડે તો કોઈ સંત એ તિબેટીયનનો અડેલો એ દાંડો આવે. એ લોકો તો મીઠ ખાતા હોય, દારૂ પીતા હોય, એટલે ગુરુજી શું કરે કે જે સંતોને બેસવાની ગુરુજીની સીટ હોય ને ત્યાં બધા પોતા પોતા બધું મરાઈ દે, પછી બેસે. ક્રિયામાં એટલું ચોખ્ખું. હવે ઓલો દાંડો પકડીને સંતો એક બે ચડ્યા, ગુરુજી આગળ જ બેઠા હોય, તરત જ ગુરુજીએ ટોક્યા કે આ લોકો જે દાંડીઓ પકડીને ચડે છે એના હાથ કેવા હોય, પાછા તમે એ ત્યાં અડો અને પછી તમે બધું કંઈક બીજી સેવામાં લાગો, હાથ ધોઈને લાગો, પણ ત્યાં આપણે અડવું જ શા માટે? સીધા પકડ્યા વિના ના ચડી જવાય, કારણ કે બસમાં બેઠા પછી નાવાનું નથી. એ બસ તો પુરુષો જ બેઠા હોય એટલે એમાં નાવાનું નથી આપણે. તો આટલું ટૂંકમાં એવી નાના નાના વિવેકો, નાની નાની ક્રિયાઓ જે આપણી નજરમાં ના હોય એ મોટાની ભેગા રોજ રહેવાથી આવે. આપણી કલ્પનામાંય ના હોય, આપણા વિચાર શુદ્ધામાંય ના આવે કે આવું હોય. પછી મને ત્યારે ગુરુજી, મેં કહું ગુરુજી નાવડાયો કે મને, કે ગ્રહસ્થને ઘેર છે ને આપણે બેડરૂમમાં જવાનું જ નહીં. મને મેં કીધું હું તો એક જ પગ બહાર નીકળ્યો તો કે આમ તો એના બેડને અડો તો જ નાવું પડે, બાકી ના નાવું પડે. મને ગુરુજીએ કીધું કે બેડને અડો તો નાવું પડે, બાકી નહીં. પણ મેં તમને એટલે નવડાયા કે તમે જાવ જ નહીં ફરી જિંદગીમાં ત્યાં. નવડાવાનું કારણ એ કે તમને મગજમાં ડેટા ફિટ થઈ જાય. હવે ડેટા ફિટ થઈ ગયો એટલે ક્યાંય પણ કોઈ જગ્યાએ સંતોને પહેલાં તો લિવિંગ રૂમ સિવાય ઉપયોગ નહોતા કરતા. હવે તો આપણો પરિવાર થઈ ગયો એટલે સંતોનો ઉપયોગ કરવો હોય તો છોકરાના સિંગલ રૂમ હોય જેમાં છોકરા રહેતા હોય એકલા, તો એને બધું કાઢ નાખે પલંગને, એની અંદર સંતોનો રૂમ કરી દે, વેક્યુમ મારીને જે કંઈ હોય એ થઈ જાય પોતા મારીને. પણ એવા બધા નાના મોટા બધા વિવેકો, ગામડા ફરવા જાય સંતો ત્યારે ગુરુજી એમ કે મારા ગુરુજી મને એવું કહેતા કે ગ્રહસ્થ કઈ વસ્તુ ના લાવ્યો હોય ને અને તમારી પૂરતી રસોઈ આપી હોય ને અને કદાચ કંઈ ભૂલી ગયો હોય અથવા ઓછું હોય ને તો ગ્રહસ્થને કેવું નહીં શાક ઓછું છે. એવું ના કેવું આ જ શાક લાવજો. તમે ગામડે ગયા હોય ને પરવરનું શાક મગાવો તો ઓલો ખાતો જ ન હોય પરવર કોઈ દી, એ દૂધી લાવ્યો તો દૂધી કરી દેવી એના વાડાની. તમને કહે કે લાડુ કરીને જમજો, ઘી 100 ગ્રામ જ લાવ્યો છે, તો એને એમ ના કેવું કે 500 ગ્રામ ઘી લઈ આવજો. હા, એને રસોઈ જોઈતી હોય તો કેવું કે આટલું ભગત થોડું ઘટે એવું છે, એને જોતી હોય તો. પણ તમારા પૂરતું હોય તો માગવું જ નહીં. આવા બધા વિવેકો, નાના મોટા, આવા તો હજારો પ્રકારના વિવેકો હોય અને મોટા પુરુષ થકી જ આવે છે, એના સમાગમથી, એની રોકટોકથી. અને એની રોકટોક આપણે લેવી છે આખી જિંદગી, એવું રાખીએ તો રોજ વિવેક શીખવાડે. પછી પાછો આપણને થાય કે હવે તો હું વિવેકી થઈ જ ગયો છું તો ના શીખવાડે, બાકી શીખવાડે. કથા વાર્તામાં કંઈ બોલવામાં ભૂલ પડે તો તરત રોકે ટોકે કે આટલી જગ્યાએ આવું આપણે ના બોલાય, આવી જગ્યાએ આપણે આટલું ના કરાય. એવું જે કે
એવું કહેવાવાળા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી અંદર વિવેક ટકે ને તો આપણે મહારાજને ગમીએ. માટે સંત બનના સતી સુરન કો સહજ હે દો ઘડી કા કામ. સતી થવું હોય ને બે ઘડીનું કામ છે. અને સુરવીર યોદ્ધા લડવા ગયો સરહદ ઉપર, એને બે મિનિટમાં મરી જવાનું છે. સતી સુરન કો સહજે દો ઘડી કા કામ, સંત બનના કઠિને જીવનભર સંગ્રામ. આમાં જીવનભર બાજી જીતવાની છે. બોલાને બે મિનિટમાં કામ પતી જાય બે જણને. સતી સુરવીર ને સાધુ ત્રણેવનો જન્મ બહુ દુર્લભ છે, ત્રણેવ થવું બહુ દુર્લભ છે, પણ સંતને આખી જિંદગીના સંગ્રામ છે. આવા વિવેક અવિવેક બીજું કેટલું, સાધુતા, બધા પાઠ શીખવાના, દાસભાવ, સત્સંગને સાચવવા માટેનો દાસભાવ, બધા જ પાસા શીખવાના ત્યારે સાધુ થવાય. બોલો, હવે કોઈ સાધુ થવા નહીં આવો, નહીં હેલું લાગે તોય. હેલું છે, કાંઈ નથી. છે અઘરું દાદા, છે કહો તમે, કશું અઘરું નથી. સંતોના આચારમાં જે વિવેક કે અવિવેક થતો હોય તેને ક્રિયા કરતી વખતે ઘણા સંતો બતાવતા. જ્યાં સુધી શરીરનું ભાન હોય ત્યાં સુધી ખાવું પીવું વગેરે ક્રિયામાં સંતો વિવેક રાખતા હતા. શરીરનું ભાન હોય ત્યાં સુધી આ બધા વિવેકની જરૂર છે, કેમ વર્તવું કેમ નહીં. દેહાતીત જે થઈ ગયા છે, કેટલાક મોટા પુરુષો એવા થઈ ગયા કે દેહાતીત એવા થયા કે ટોયલેટ જઈને બહાર નીકળીને કે મારે પૂજા કરવી છે લાવો, એને ખબર જ ના હોય કે નાવું ધોવું શરીર છે કે નહીં, કાંઈ ખબર ના હોય. એવા મોટા પુરુષ જેને દેહનું જ ભાન નથી, જેને ખાંડને મીઠું એક સરખું થઈ ગયા છે, જેને શરીરની ક્રિયા ખાવું પીવું બેસવું ઊઠવું કોઈ કરાવે તો થાય જ, બાકી એને કશી ખબર જ નથી, એ વિવેક ના રાખે ને તો ચાલે. જોગી સ્વામી ડલાસ મંદિરનું એક એક્સટેન્શન થતું હતું, એની અંદર એ સ્વામીને નાળિયેર હોમવા લાયેલા ને, કે સ્વામી તો ઉપસમ સ્થિતિમાં રહેતા હતા છેલ્લા 5-6 વર્ષ. નાળિયેર હોમવા લાયા ને તો નાળિયેર હોમવાનો ટાઈમ થયો ને તો સ્વામીને અચાનક ગળફું આવ્યું, કફ આવ્યો. તે બાજુવાળા એક સંત જે સેવામાં હતા એ તો બહુ એલર્ટ હોય, રોજ સેવા કરતા હોય જે મોટા સાધુની, એને ખબર પડે ને આજે ગુરુજી કોઈ પણ વસ્તુની જરૂર પડે રણછોડ ભગતને તરત ખબર પડી જાય ગુરુજી નાક પરથી. અને બીજા મારે જેવા હોય તો પૂછે 5 વખત તોય ખબર ના પડે, પણ જે રોજ રહેતા હોય એને તરત ઈશારાથી ખબર પડે. તો પેલા સ્વામી આમ રૂમાલ ધરી દીધો અને સ્વામીનું ઝીલી લીધું રૂમાલમાં, પછી નાળિયેર હોમ્યું. હવે માની લો કે એ ટાઈમે કદાચ ઓલા સ્વામી થોડા લેટ પડ્યા હોત તો સ્વામીને તો ખબર જ નહોતી કે હું શું કરું છું, એમને દેહનું કંઈ ભાન નહોતું, તો સીધો જ કફ જ અંદર. તો ન્યા બેઠેલાની કેટલાની બુદ્ધિ હરખી રહે, કેટલાની રહે, બહુ અઘરું છે. પણ સ્વામીની સ્થિતિ વિશે વિચારો કે ભાઈ એને શરીરનું જ ભાન નથી, એ તો દેહથી પર છે, દેહથી પર છે, તે એને બધા વિવેક અવિવેક કશું લાગુ પડતું નથી. પણ જેને દેહ ભાવ છે એને બધા વિવેક રાખવા પડે. સાધન દશાવાળો છે એને વિવેક શીખવા પડે અને વિવેક પ્રમાણે વર્તવું પડે. જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ થયો ન હોય ત્યાં સુધી કોઈ સંત બીજા સંતોથી જુદા બેસીને જમતા નહીં. અમારે આ સાધુ જીવનની અંદર બે વાત સૌથી અગત્યની, એક સાથ ભોજન, સાથ મેં સોના ઓર સાથ મેં ખાના. એક પંક્તિએ ખાવાનું અને એક હોલમાં હોવાનું. આ જે છે એ સાધુ જીવનની સેફટી છે, સાધુ જીવનની બહુ મોટી સેફટી છે. એક સાથે જમવાનું અને એક સાથે સુવાનું. આ સંતોની જે પદ્ધતિ શ્રીજી મહારાજે અપનાવી છે બહુ વિચારપૂર્વક અપનાવી છે. ખૂણે ખાંચ કે ગમે ને હોવે તો બગાડ આવે રોજ. હા, કોઈ બીમાર છે, કોઈ પરિસ્થિતિ એવી છે, કોઈને વ્રત તપ છે, કોઈ કાર્યમાં વ્યસ્ત છે, એ મોડા વેલા જમે છે ક્યારેક, એ બરાબર છે. પણ ડેલી કોઈ એકલો જ અટૂલો સાધુ જમે એવું ક્યારેય પણ ત્યાગાશ્રમમાં ચાલે નહીં. કેમ? આવો વિવેક શા માટે? કેમ સાથે જ જમવાનું, કેમ છૂટું નહીં? કારણ કે એકલો જો જમશે તો એનો સ્વાદ વધી શકે છે, એની અંદર રસાસ્વાદની પ્રવૃત્તિ વધી શકે છે, એની અંદર બીજા બધા દોષ વધી શકે છે. બધાની હારે ખાતો હશે ને તો ઘણી વખત એવું થાય કે બધાને હારે જમતા હોય, હવે મને ભાવે છે બહુ, પણ પાછો હું જ ઉપદેશ આપતો કે માપનું ખાવું તો આ સ્વામી મારા બાજુમાં બેઠા હોય બરાબર, તો પછી મને થોડો સંકોચ રહે. એમાં બધું કંટ્રોલ થઈ જાય. આ શ્રીજી મહારાજની રીત એવી છે, દાણાથી દાણો ઘસીને સ્મૂથ થઈ જાય.
ઘસવો સ્પેશિયલ મશીનમાં ના નાખવો પડે, એમને રીત જ એવી ગોઠવી છે કે દાણાથી દાણો ઘસીને સ્મૂથ થઈ જાય. સમૂહ મારો ને એટલે અડધા સ્મૂથ થઈ જાઓ, જાતે જોઈતું એ બધું મળે નહીં જે પીરસવામાં આવે પંક્તિમાં એ જ. હવે કદાચ સ્પેશિયલ મારે કાંઈ જોઈએ છે અને પેલા નથી લાવ્યા પીરસવામાં, તો પાંચ જણ વચ્ચે માગવાનું થાય ને 10 વખત માગવાનું થાય તો શરમ આવે, પછી ના માગીએ. એટલે એ રીતે સ્વાદ ટળે, એ રીતે જોઈતી હોય એ વસ્તુ માગવાની ટળે. આ બધું સાધુની રીતમાં, આ તો તમને અમારી અંદરની વાત કહું છું કે આવું થાય, આ બધું અમારું છે સંશોધન. તમારે તેવું કાંઈ ના હોય, તમે સમૂહમાં બેઠા, એ પૂરી લાવજો, પૂરી રહી ગઈ છે, ભજીયા તો મૂક્યા નહીં, એમ કહી શકો. સાધુ એમ ના કહેવાય, સાધુ જીવન આખું બહુ બહુ બોર્ડરોથી બાંધેલું છે, બહુ બોર્ડરોથી બાંધેલું છે. એમને એમ કંઈ તમે નથી દંડવટ કરતા ને એમને એમ નથી પૂજતા, એની પાછળના બહુ રહસ્યો છે. બધું બહુ છૂટી જાય, મન તો આમ જ મરી જાય તમારો, માન બાન બધાના કચડ ગાંડ નીકળી જાય, માન હોય અહમ હોય ધારું કરવાની ટેવ હોય બધું ધીરે 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 બધાનો કચડ ગાંડ નીકળે, અથડે અથડે એને નીકળી જાય એવું છે. માટે સાધુ થવા આવવું હોય આવજો, વાંધો નથી. હા, જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ થયો ન હોય ત્યાં સુધી કોઈ અલગ જમતા નહીં, અવિવેકી દેખાતા. એવું કોઈ જમે ને તે અવિવેકી લાગે, અવિવેકી લાગે. એટલે પાછા કોઈ કે ગુણાદેન સ્વામીએ કીધું, ખૂણામાં બેહીને હુકો રોટલો જમે ને તો એ સ્વાદ્યો, અને પંક્તિમાં બેહીને લાડવા જમે ને તો એ નિસ્વાદી. મોટા સાધુનું સૂત્ર તો જુઓ કેવું ટૂંકું ટચ છે અમારા ત્યાગાશ્રમી માટે, પણ હવે પ્રસંગ જ એ ચાલે છે. ખૂનામાં બેહીને હુકો રોટલો જમે તો એ સ્વાદ્યો, અને પંક્તિમાં બેસીને લાડવા જમે તો એ નિસ્વાદી. કેવી વાત છે, કોઈને ખબર ના પડે એવું સૂત્ર છે ને, લાડવા જમે તો એ નિસ્વાદી, અને પેલો હુક્કો રોટલો 4 દિનો જમે ને તો એ સ્વાદ્યો. કારણ કે ઓલામાં મનનું પોષણ થાય, ઓલામાં મનનું પોષણ ના થાય એવું છે. અવિવેકીને માથે બીજો કોઈ દોષ નહીં, પણ તે વિવેકહીન છે આવું કહેવાય તે પણ ઘણું છે ને. પંચવર્તમાન પાડતો હોય પણ છે અવિવેકી તો બીજો કોઈ તો દોષ ના કહેવાય, કારણ કે પંચવર્તમાન તો પાડે છે. પણ અવિવેકી કહેવાય એ બહુ મોટું છે ને. મહારાજ એવું કહે છે, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આદિ સુશોભિત ગુણવાળા વૃદ્ધ સંત હોય તેમની આગળ બીજા કોઈ વિવેકી સંત ઊંચા આસને ક્યારેય બેસતા નહીં. ધર્મ ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય એનાથી ગુણવાળા જે વૃદ્ધ સંત હોય, એનાથી યુક્ત જે સંત હોય, પોતા કરતા એમાં વિશેષ હોય એવા સાધુથી ઊંચા આસને ક્યારેય પણ વિવેકી બીજા સંત બેસતા નહીં, ક્યારેય ન બેસતા. જેના વિવેકરૂપી નેત્ર ફૂટી ગયા હોય તેઓ મન ફાવ્યું વર્તતા હોય છે. ઊંચે આસનતા આગે ઓરા, સંત વિવેકી ન બેઠે કો ઠોરા, વિવેક રૂપ નેત્ર ફૂટ ગયે જાહી, ઈચ્છાવે મન ત્યું વર્તત તાહી, ઈચ્છાવે મન ત્યું વર્તત તાહી. વિવેક વગરનો હોય અને વિવેકરૂપી નેત્ર જેના ફૂટી ગયા હોય એ મન ફાવ્યું વર્તન કરે, બાકી પોતાથી ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યથી યુક્ત જે વૃદ્ધ સંત હોય, પોતાથી જે ગુણે કરીને મહાન હોય, એવામાં ગુરુ ભાવ રાખીને એનાથી આગળ એનાથી ઊંચું ક્યારેય ન બેસાય, ન વર્તાય, ન કરાય. જો કરે છે તો એની અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના ગુણ આવતા નથી. અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત. મહારાજ કહે છે, અક્ષરધામને પામવાના 16 સાધનો. અક્ષરધામને કયા 16 સાધન રાખે તો અક્ષરધામને પમાય, એમાંના 16 સાધનોમાંના 3 સાધન, છેલ્લા 3 સાધન શ્રીજી મહારાજે 16માંના એ કીધા. મહારાજે આગળ શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ્ય, જ્ઞાનીયુક્ત, ભગવાનની ભક્તિ, સંતોષ, નિર્દમ્પનું, દયા, તપ, આટલા 13 સાધન કીધા. અને પછી મહારાજે કહ્યું, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત, કેવા ગુણે કરીને, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત વૃદ્ધ હોય. કોઈ વાર તમે 50 વર્ષના છો પણ ધર્મ જ્ઞાન ભક્ત અને તમે સત્સંગમાં છો 40 વર્ષથી, કોઈ છે 35 વર્ષના
પણ ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યમાં તમારા કરતા સત્સંગની અંદર એ વૃદ્ધ છે. તમારી ઉંમર 50 વર્ષ છે, એની ઉંમર 35 વર્ષ છે. તમે સત્સંગમાં 40 વર્ષથી છો, એ સત્સંગમાં 25 વર્ષથી છે. પણ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યમાં તમારા કરતા વૃદ્ધ છે. તો મહારાજ અંત્યના 24માં કહે છે, અક્ષરધામમાં જેને જવું હોય એને આ વસ્તુનું ધ્યાન રાખવું. પોતાથી ગુને કરીને મોટા, વયે કરીને નહીં, સત્સંગના વર્ષે કરીને નહીં, પોતાથી ગુને કરીને મોટા. ગુણ કયા? ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધા આદિક. એ ગુને કરીને જે મોટા હોય, જે ભગવાનના ભક્ત, એમને વિશે ગુરુભાવ રાખીને એમને બહુ પ્રકારે માનવા, અને પોતાને બરોબરિયા હોય, પોતા જેવા જ ગુણ જેમાં હોય એવા ભગવાનના ભક્ત, એમને વિશે મિત્રભાવ રાખવો, અને પોતાથી ઉતરતા હોય એવા ભગવાનના ભક્ત, એમને વિશે શિષ્યભાવ રાખીને એમનું હિત કરવું. એવી રીતે 16 સાધન કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામના વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. જે ગુણ આપણામાં નથી અને જે ગુણ બીજામાં છે, એ ગુણ માટે એમાં આપણે ગુરુભાવ રાખીએ તો જ આપણામાં આવે. મને વાઘા ધરાવતા સારા નથી આવડતા, મારાથી દીક્ષામાં કોઈ નાના સંત છે પણ એને ભગવાનના વાઘા ધરાવતા બહુ સરસ આવડે છે, મને નથી આવડતા, એમને આવડે છે, તો એટલા પાઠ પૂરતા હું એમાં ગુરુભાવ રાખીશ કે એમને ભગવાનમાં બહુ હેત છે, બહુ સરસ આવડે છે, મને એ નથી આવડતું, તો એ ગુણ મારામાં કોઈ દિવસ આવશે. જે ગુણ આપણામાં નથી અને જે ગુણ બીજા સંત કે ભક્તમાં છે, શાશ્વત છે પાછા એ ગુણ. એવા નથી કે હમણાં બસ થોડું થયું, થોડું દેખાઈ ગયું, પાછું ટળી ગયું, એવા નથી. શાશ્વત છે, ઘણા સમયથી આપણે જોઈએ છે કે આ ગુણ એમાં છે જ. એવો જે ગુણ આપણામાં નથી અને બીજામાં છે, એ ગુણ પૂરતા એ આપણા ગુરુ છે. એવો ગુરુભાવ સંત કે ભક્તમાં જે રાખે છે તો એ ગુણ એનામાં આવે છે. કારણ કે જો એ ભાવ ન રહે તો કોઈ દિવસ એના પ્રત્યે અહોભાવ નહીં થાય, અહોભાવ નહીં થાય તો એ ગુણ આપણામાં આવવાનો નથી. માટે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યથી જે વૃદ્ધ હોય, એવા ગુણોથી યુક્ત છે, વૃદ્ધ છે. દાદા ખાચર હતા 18 વર્ષના, જીવા ખાચર હતા 50 વર્ષના, પણ ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યથી વૃદ્ધ કોણ કહેવાય? દાદા ખાચર. કોઈને શીખવું હોય તો એમ ના શીખવાડે. શ્રીજી મહારાજ એમ ના કે તું જીવા ખાચર જેવો થાજે. શ્રીજી મહારાજ શું કે? દાદા ખાચર જેવો થાજે, એ વૃદ્ધ કહેવાય. સુકાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી સુકાનંદ સ્વામી જ્યારે 1877નું વચનામૃત છે, કાર્યનું ત્રીજું, ત્યારે સુકાનંદ સ્વામીની ઉંમર ફક્ત 20 વર્ષ છે. 20 વર્ષ. મુક્તાનંદ સ્વામીની ઉંમર ત્યારે 55 વર્ષ હશે. શ્રીજી મહારાજ એમ કહે છે, આ સુક મુનિ છે મુક્તાનંદ સ્વામી જેવા છે, મુક્તાનંદ સ્વામી જેવા છે. જે મુક્તાનંદ સ્વામીએ સુક મુનિનું નામ આપ્યું, સુકાનંદ સ્વામી જેને નામ આપ્યું, જે મુક્તાનંદ સ્વામીએ, સુકાનંદ નામ જ મુક્તાનંદ સ્વામી પાડ્યું. સુકાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહ્યા છે. એ સુકાનંદ સ્વામી સંપ્રદાયના 4 મુખ્ય સદગુરુમાં કેવી રીતે ગણાના? ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ગુણે યુક્ત વૃદ્ધ સંત તરીકે. એને સદગુરુ રાખ્યા, એને સત્સંગના કાર્ય મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સાથે રહીને કર્યા. કેવી રીતે કર્યા? ગુણાદિતાનંદ સ્વામી એક દિવસ ગવૈયા સંત હતા, એને આટલી મોટી સર્વોપરી ઉપાસનાનું કાર્ય કર્યું કેવી રીતે કર્યું? માટે સત્સંગની અંદર બહુ વિવેકથી આપણે આપણા આત્માનું સંશોધન કરીને આપણા આત્મા કરતાં જે મુક્તાત્માની અંદર ઉત્કૃષ્ટ ગુણો પડેલા છે, એ ઉત્કૃષ્ટ ગુણોને જોઈ એના પ્રત્યે એ પાર્ટ પૂરતો ગુરુભાવ રાખી એમાંથી એ ગુણને કેળવવા પ્રયત્ન જે કરે છે એ વિવેકી છે. આપણને આપણા અપૂર્ણપણાની ખબર હોવી જોઈએ અને એ ક્ષેત્રમાં કોણ પૂર્ણ છે એની ખબર હોવી જોઈએ. આધ્યાત્મ ક્ષેત્રમાં કઈ જગ્યાએ હું અપૂર્ણ છું અને એ ક્ષેત્રમાં મારી આજુબાજુમાં રહેતા કયા પાત્રો પૂર્ણ છે એની જેને ખબર છે એને વિવેકી કહેવાય. એવી જેને ખબર નથી હું ક્યાં અપૂર્ણ છું અને આ બાબતમાં કોણ પૂર્ણ છે,
એવું જ એને ભાન નથી, એ અવિવેકી છે. માટે ભગવાનના આપણે બધાએ મુમુક્ષુએ, સંતો માટે તો આ વિશેષ છે, પણ આપણે બધાએ ધ્યાન રાખી વિચારપૂર્વક આની અંદર રહેવું જોઈએ. મન ફાવ્યું વર્તન કરનારા સંતોમાં સોહે નહીં, આવું સમજીને સંતો બધી જ બાબતમાં વિવેક રાખતા હોય છે, તેથી જ તેઓ અત્યંત શોભે છે. સંતોમાં વિવેક દેખીને નડિયાદના મોટા મોટા માણસોએ સંતો જ્યારે જમી રહ્યા ત્યારે પ્રશ્ન પૂછ્યો, નડિયાદના વ્યક્તિઓને ગુણ કેમ આવ્યો? સંતોનો વિવેક જોઈને. સંતોનો વિવેક જોયો એટલે એ ભક્તોને ગુણ આવ્યો. વિહારીલાલજી મહારાજે કેટલું સરસ લખ્યું છે, ખાવું પીવું બેસવું સુવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સગડી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. ખાવું પીવું બેસવું ઉઠવું તો ક્યારે સત્સંગી, કુસંગી ક્યારે સત્સંગી થઈ જાય? એને એવું લાગે કે જેવું બીજા લોકોનું ખાવાનું છે એવું આ સાધુનું નથી, જેવું બીજાનું બોલવાનું છે એવું આ સાધુનું નથી, જેવું બીજા વર્તે છે એવું વર્તનાનું નથી, જેવા બીજા ચાલે છે એવા નથી ચાલતા, તો ઓલાને ગુણ આવે ને. પ્લેનમાં સંતો હોય તો એર હોસ્ટેસ જે રહેલા હોય છે, જે હિન્દી ભાષી એર ઇન્ડિયામાં બધામાં, તો એ લોકોના આંખમાંથી આંસુડા પડી જાય છે, પાણી નથી પીતા આ સંતો એમ. 24 કલાક તમે પાણી વિના રહી શકો? શા માટે આટલું કષ્ટ આપો શરીરને? એની આંખમાંથી આંસુડા પડી જાય, પણ સંતોને એવું કે આવા દો પ્લેટ, તો એને શું ગુણ આવે? એને લાગે જેવો આ પેસેન્જર છે એવો આ પેસેન્જર છે. અને સંતોનું આવું વર્તન જોવે છે ને તો એના જીવનમાં પણ એને એમ થાય છે કે કોક મુમુક્ષુ એમાંય હોય ને, અમારા ભાગ્ય છે કે મને આવા સાધુના દર્શન થઈ ગયા. હું ઘણી વખત કહું છું, અમદાવાદ ઉતર્યા અમે એક વખત, એક એર હોસ્ટેસ રીસર રડી પડ્યો બોમ્બેથી. બોમ્બે પહોંચ્યા ને, મેરે હાથ કાંઈક બોટલ પાણી લઈ જઈએ કે આપ આશ્રમમાં જાકે પીના, મેરા અચ્છા હો, રડી રડતા રડતા એને પાણીનો બોટલ પરાને આપ્યો કે આ લઈ જાઓ પણ તમે પીજો, મારું સારું થાય. તમારા જેવા સાધુ ઠેક અમેરિકાથી બેઠા છો, કશું ખાવાનું નહીં પીવાનું નહીં કાંઈ નહીં, તો ગુણ આવી ગયો, વિવેક જોઈને ગુણ આવ્યો. પણ ઓલા 4 ટાઈમ જમતા હોય સંતો 8 ટાઈમ ખોલે તો ઓલાને કાંઈ ના થાય. વિવેક બધી જગ્યાએ બહુ કામ કરે છે, બહુ કામ કરે છે. અમે એરપોર્ટ ઉપર હતા, અહીં નેવાર્ક એરપોર્ટ ઉપર, એમાં થયું એવું કે ગુરુજી જવાના હોય એટલે હરિભક્તો આવે એટલે પેલી ખુરશીઓ ત્યાં એરપોર્ટ ઉપર તો પૂરતી જ હોય, જ્યારે આપણે જવાનું હોય ત્યારે થોડીક જ સિટિંગ એરેન્જમેન્ટ કરેલી છે લોકોએ, એટલે ન્યા જઈને હરિભક્તો પહેલાં રોકી લે, બહેનો ના હોય પછી સંતો આવીને બેસે, પછી હરિભક્તો ઊભા થઈ જાય, આ બધી સિસ્ટમ કરે. એટલે એની અંદર એવું થયું કે અમે આમ ગુરુજીને ગાડીમાં બેસાડી રાખ્યા કે જ્યારે જગ્યા થાય ત્યારે બોલાવીએ, એમાં થોડીક જગ્યા દેખાણી, એટલે બે હરિભક્તોએ જઈને ખુરશીઓ 5ની રો હતી એ રોકી અને ગુરુજી ચાલતા આવ્યા. એટલે અમે કીધું કે હમણાં સંતો પહોંચી જાય એટલે પેલા હરિભક્તો ઊભા થઈ જશે એટલે બીજા કોઈ આવીને બેસે નહીં. પણ એ જ સમયે વ્હીલચેરવાળા બે બહેનો, એ લોકોને વ્હીલચેર નહોતી મળી એટલે એ લંગડાતા લંગડાતા ચાલતા એ બાજુથી એમને ટાર્ગેટ કર્યો એ જ ખુરશીઓનો, કારણ કે બે હરિભક્ત બેઠા હતા, 3 તો ખાલી હતી, એટલે એ લોકો સામેથી ચાલ્યા આવતા હતા અને એ લોકોનો ટાર્ગેટ હતો કે અમારે ત્યાં પહોંચીને ખુરશીઓ લેવી. આ બાજુથી અમારો ટાર્ગેટ હતો કે અમે પહોંચીએ એટલે આ ખુરશીઓ લેવી. ગુરુજીની નજર એ બાજુ ગઈ અને એ લોકો આમ આંગળીઓ કરતાં કરતાં આવતા હશે કે ત્યાં જગ્યા છે જગ્યા છે, અને લંગડાતા લંગડાતા ચાલતા હશે. એટલે ગુરુજી અટકી ગયા, ગુરુજી કે આપણે સાઈડ પર ઊભા રહીએ કે ત્યાં નથી જવું. એટલે પેલા બધા કે ગુરુજી ત્યાં જગ્યા તો છે, ત્યાં જગ્યા રોકી જ છે, ચાલો ચાલો જલ્દી કે ત્યાં બેસી જઈએ. એટલે ગુરુજી કે ઓલી બાજુથી ઓલા આવે છે ને એને બેસવાની જરૂર છે, એને પગે વાસ્તવિક તકલીફ છે, વ્હીલચેર હજુ એને મળી હોય એવું નથી, એ નીચે બેસી શકે એમ નથી, બહેનો છે નીચે નહીં બેસી શકે. તો ગુરુજી એમ પાછા વળ્યા ને તો ઓલા લોકોએ જોયું કે સંતો પાછા વળ્યા, તો એ ભાઈઓ જે લંગડા લંગડા ચાલતા હતા એને ત્યાંથી કેવડાયું કે આપણે પાછા, એ ત્યાંથી બોલ્યા બહુ આમ અમે 5-7 ફૂટ દૂર હશે કે સંતો છે આપણે બીજે જઈએ, સંતોને બેસવા દો. ગુરુજી તોય ના બેઠા, ગુરુજી કે એમને બેસાડો આપણે તમને અંદર જતા રહેશો, ગુરુજી ના બેઠા ત્યાં. વિવેક કે આપણે સશક્ત છીએ, આપણા કરતાં કોઈ અશક્ત છે, એ ચાહે અમેરિકાનો હોય, અમેરિકન હોય કે ચાહે ઇન્ડિયન હોય, પણ આપણે સશક્ત છે, યુવાન છે, સીટની જરૂર પડે એવી છે, આપણી પાસે સીટ છે, આપણે ભલે સાધુ રહ્યા તો ઊભા થઈને એને સીટ આપી દો.
એ ગુરુજીના જીવનમાંથી અમે જોયું હોય તો અમને વિચાર આવે કે આટલું આપણે કરવું જોઈએ. પછી આપણે કહે ના હું તો સાધુ, પણ તમે સાધુ પણ યુવાન છો, ઓલાને પગ નથી ચાલતા તો એને બેસાડવા પડે. આવા બધા નાના નાના વિવેકો પણ મોટા સાધુના જીવનમાંથી શીખાય છે. હવે એનો ગુણ સામેવાળાને આવી જ જાય ને, એનું કામ કેવડું મોટું થઈ જાય. ગુણ આવે એમાંથી બહુ મોટું કામ થઈ જાય. એવું છે, સંતોની બધી ક્રિયા જ્યારે જોવે ત્યારે સંતોનું જોવું, બેસવું, ઉઠવું આ બધું જોઈને ગુણ આવી જાય. કોઈને પણ ગુણ આવે. સંતોમાં વિવેક દેખીને નડિયાદના મોટા મોટા માણસોને સંતો જ્યારે જમી રહ્યા ત્યારે પ્રશ્ન પૂછ્યો. તેઓએ બે હાથ જોડીને શ્રીહરિને પૂછ્યું, મહારાજ અમારા મનમાં એક સંદેહ થયો છે, એને ટાળી દો ને તમે. અમને આ બધા સંતો અલૌકિક દેખાયા છે, આ લોકના તો આ લોકો છે જ નહીં, અતિશય વિવેકવાળા પણ છે, પણ આ સંતોએ ભોજન બગાડી નાખ્યું. પેલું ભેગું કરી દીધું ને, બગાડી નાખ્યું કે આ લોકોએ. અમારા ગામમાં જગતના જેટલા સંન્યાસીઓને પરમહંસોને બ્રહ્મચારીઓને વૈરાગી આવે છે, ખાખીથી વધારે ત્યાગી તો કોઈ ના કહેવાય. ખાખી બાબાઓ સૌથી ત્યાગી હોય, કપડાંય ના પહેરે ને ભભૂત લગાવે ને હાવ ખુલ્લા ફરતા હોય, એનાથી વૈરાગી તો કોઈ છે નહીં. તમારા સાધુ તો કપડાંય પહેરે છે. કેટલાક તો શરીર ઉપર વસ્ત્ર પણ ન રાખતા હોય એવા જગતમાં ત્યાગી કહેવાતા હોય છે. તે બધા જ આવે છે. જૈનોના સાધુ મહાન ત્યાગી ગણાય છે. એ બધા ઘેર ઘેરથી અન્ન માગી લાવે છે, ભોજનને અલગ રાખીને જમે છે. તેઓ ક્યારેય આ સંતોની જેમ ભોજનને બગાડી નાખતા નથી. અન્નને ભેળું કરીને બગાડી નાખીને જમવાનું હોય તો અલગ અલગ ભોજન બનાવવાનું પ્રયોજન શું? ભોજનોને અને મેવાનું ફળ એ જ છે કે એને જુદું જુદું જમવું, એટલે જ બનાવવાનું. બાકી તો પછી દાળ ઢોકળીને ભાતને બધું મિક્સ કરીને ના કુકરમાં એક વિસલ માર દો તો બધું થઈ જાય, ભેગું જ રોટલી આવી જાય કે દાળ આવી ગઈ, શાક આવી ગયું, ભાતે અંદર આવી જાય, સરસ થઈ જાય. તો જ્યારે અલગ અલગ ભોજન જમવામાં આવે ત્યારે અંતરમાં અપાર સુખ વર્તે છે. એટલે નડિયાદના ભક્તો કે સાથે બધું સજ્જનો બધું ભેળું કરીને જમવામાં આવે છે ત્યારે તેમાં ભોજનનો કંઈ સ્વાદ આવતો નથી. સ્વાદ વિનાનું કરીને જે ખાવું તે ખાધું તે ન ખાધા બરાબર છે. અપાર મતપંથો છે, તેમણે રસાસ્વાદનો લગારે ત્યાગ કર્યો નથી. સ્વાદ વિના જે જીવવું તે વૃથા કહેવાય, સુખ માત્ર સ્વાદમાં જ રહ્યા છે. જેવો મનુષ્યના શરીરમાં સ્વાદનો લાભ છે એવો તે સિવાયના બીજા કોઈ શરીરમાં નથી. આવું જીવ પાસે જ્ઞાન હોય. એવું ના હોય ભૂંડને હારામહારી ગંદકી આપો ને તો એને ફાફડા જલેબી જ છે. સુખની જે અનુભૂતિ છે ને એ જેને જે ભાવે છે, જેનો જે ખોરાક છે એને એમાંથી એ જ સુખ આવે. તાજું માંસ સિંહ ખાતો હોય ને તો લાઈવ ભજીયા ખાઈને જે સુખ આને આવે એ ઓલાને તાજા માંસમાંથી ત્યાંથી એને આવે. ભગવાને રચના સુખની કોઈને ન્યૂન અધિક નથી કરી. મનુષ્યના શરીરમાં તો ખાલી વિશેષ એટલું જ મૂક્યું છે, આનાથી ભજન થાય, આનાથી સત્સંગ થાય, ઓલાથી ના થાય. નહીં તો આહાર મૈથ્યું આ બધું સુખ તો બધું એક હરખું જ મૂક્યું છે. એમાં ભગવાને બધાને એક હરખો ન્યાય આપ્યો છે. એક મનુષ્યના શરીરમાં વિશેષ આ આપ્યું, એને બુદ્ધિ આપી, સમજણ આપી, સત્સંગ કરી શકે એ પ્રકારની સદબુદ્ધિ આપી, આટલું આમાં વિશેષ છે. પણ આ તો નડિયાદના સજ્જન લોકો છે એટલે એને તો બીજું કયો જો આધ્યાત્મિકની ઊંચાઈ ના ગયો એટલે એની રીતે વર્ણન કરે. મનુષ્ય શરીરમાં સ્વાદનો તો લાભ છે, એ સિવાય આ શરીરમાં બીજું લેવાનું શું? હવે આવા જીવને સમજાવવાનું કે આ શરીરથી હું લેવાનું છે, એને સ્વાદનો જ લાભ જોયો છે ખાલી. અમે સાંભળ્યું છે કે પાતાળથી લઈને દેવલોક સુધી સ્વાદ વિનાનું બધું ખાવા પીવાનું ન્યૂનને હલકું ગણાય છે. આવું જ સાંભળ્યું હોય. ભૂમિ ઉપર અનેક મતપણ છે. વર્ણાશ્રમમાં આ બાબતે બધાની સમજણ એક સરખી જ છે, પણ આપની સમજણ એટલી જુદી પડે છે કે અન્ન દેવને આપ બગાડીને ખાવ છો. આટલી તમારી સમજણ કેમ જુદી પડે છે? લોકો સ્વાદ લેવા માટે તો ધન ખર્ચે છે, વાત સાચી છે. રેસ્ટોરન્ટ કોઈથી બંધ થાય પ્રતિકભાઈ? એ ધંધો કોઈથી બંધ ના થાય. એ બિઝનેસ એવો છે જોરદાર, ચાલ્યા જ કરે. તમારે સાઉથ ઇન્ડિયન ઉતારો, આ ઇન્ડિયન ઉતારો, નોર્થ ઇન્ડિયન ઉતારો, નવું નવું જેટલું લાવો ને ખાવાની અંદર કોઈથી મંદી નથી આવતી. ડીઝલ પેટ્રોલના ભાવ વધે ને તો બાઇક લઈને ફરવાનું બંધ કરશે, પણ પાણીપુરીને લારીએ જઈને તો ઊભો જ રહેશે. કોઈ દિવસ ખાવાની અંદર મંદી ના આવે. ભગવાને જીભની અંદર મૂક્યો છે જેટલો બધો રસ ને, ખૂટે જ નહીં કોઈ દી. આપો એટલું કે હજુ તો કંઈક મજા આવી નથી. આ તો બહુ મહિનો થઈ ગયો ખાધે, કેવું કાઢે, મહિનો થઈ ગયો, પણ મહિનો નહીં આ જિંદગીમાં કેટલી વાર ખાધું એ તો કાઢો. એનો હિસાબ કરે તો હજારો વખત નીકળે ને. પણ એવું જ કે મહિનો થઈ ગયો હમણાંનું તો ખાધું જ નથી, બનાવો.
બનાવો, પાછું એકનું એક જ સ્વરૂપ થાય એ ખબર પડે કે આનું સ્વરૂપ શું થયું. છ કલાકની અંદર શરીરના યોગમાં આવે એટલે હતું નહોતું થઈ જાય, અને દરેક વખતે આવું જ થાય છે એ ખબર છે. પણ ભગવાને કેવી માયાનું સ્વરૂપ મૂક્યું છે, બોલો, વૈરાગ થતો નથી, વૈરાગ થતો નથી. એનું મૂળ સ્વરૂપ તો વિષ્ઠા જ થાય છે, હવ જોવે છે, હવ કરે છે, વાત કરવાવાળો હું તો બધાય, પણ એમાંથી વૈરાગ્ય થાવો. શું આનું આજ બસ એવું જે થાવું, પૂર્ણ વિરામ થાવો એ નથી થતો. ભગવાને કળ ચડાવી છે ને ફરી દાખલો કરવો ના પડે. લોકો સ્વાદ લેવા માટે તો ધન ખર્ચે છે, અને આપ તે સ્વાદને ધૂળધાની કરી નાખો છો. સંતોમાં બીજી બધી જ બાબતમાં વિવેક રહ્યો છે, અને હારું એવું છે ને ભલ ભલા હરિભગતને તૂટી જાય આ નિયમ. ખરેખરો બે પાંચ વર્ષ જો પાકો થઈને મંડ્યો હોય ને તોય જો પાછો ઇન્ડિયા પહોંચ્યો હોય, એ હરિભગતને વર્ષો પહેલાં નિયમ આપેલો બહારનું નહીં ખાવું, ના ખાતું, ઇન્ડિયા ગયા ને તે કે નડિયાદમાં સાત પ્રકારની પાણીપુરી મળે છે, સાત પાણીની, સમજ્યા, અલગ અલગ. મને કે સ્વામી જ્યારે જઉં ને ત્યારે આ વખતે ગયો તો આ વખતે ખવાઈ ગઈ મારે, આવે કંઈ નહીં, પ્રાયશ્ચિત કરવાનું, બીજું શું, અમારી પાસે તો એક જ ઉપાય હોય, પ્રાયશ્ચિત કરીને પાછા ચોખ્ખા થાવ, ફરી ના ખાતા. તો કે આરું ખબર નહીં, બહુ મનને કંટ્રોલ રાખ્યું, પણ મહિનો રોકાવાનો હતો ને એટલે રહેવાયું નહીં, આખરે પહોંચી ગયો કે ને. ચાર વર્ષનો કંટ્રોલ રાખેલો હતો, પણ ઇન્ડિયા ઉતર્યા અને નડિયાદ જવાનું થયું હશે અને ત્યાં કંઈક જગ્યાએ મળતું હશે કંઈક, પહોંચાઈ ગયું પાછું. એવું અઘરું છે. આ લોકો ક્યાં ક્યાં જાય છે, વચ્ચે એક નહોતો આવ્યો કે એક આફ્રિકાની અંદર એક પહાડ ઉપર ઉપર જઈને આઈસ્ક્રીમ નેચરલ બનાવીને ખાવાની ટિકિટના $50,000, $80,000 ડીલમાં તમને બે જણને લઈ જાય એવી એડવર્ટાઈઝ હતી, એ કોઈક ભગતે બતાવી. મેં કીધું આવું આપણે જોવાય જ નહીં, આમાં તો આપણે માથે ક્યાં નાખવાનો છે, આ કોણ જાય, જેની પાસે રૂપિયાના ફેલ કરવાનો ટાઈમ હોય એ જાય, $80,000 ઉપર ટોચ ઉપર જઈને આઈસ્ક્રીમ ખાવાનું, બસ લાગે કે ભાઈ આ પર્વત ઉપર બેહીને આઈસ્ક્રીમ ખાધો, દુનિયાની અંદર કહેવાનું પાંચ જણને. પણ લોકો ત્યાં જતા હશે તો જાહેરાત આવતી હશે ને, ચાલતું હશે તો આવતી હશે ને. સંતોમાં બીજી બધી જ બાબતમાં વિવેક રહ્યો છે. આ તો આટલું અમારે નજરે આવ્યું તે કયું, મહારાજને પેલા લોકોએ કીધું, બાકી બધી રીતે અમને બહુ સરસ લાગ્યા, બેસવામાં, બોલવામાં, ચાલવામાં, જમતા જમતા વાતો નહીં કરવાની, એકાબીજાનો વિવેક, મર્યાદા બહુ સરસ સાધુ. પણ આ જે પથ્થરમાં લઈને બધું ભેગું કરી નાખ્યું ને, એ એકલું જ અમને ના ગમ્યું, બાકી બધું બરાબર છે. ત્યારે અમારા બોલવામાં કંઈ ભૂલ હોય તો આપ વાત કરીને બતાવો, પાછા વિવેકી છે, મુમુક્ષું છે. તે વેળાએ શ્રીહરિ બોલ્યા, તમે બધા ઘણા બુદ્ધિમાન છો, સાધુને ઓળખી કાઢે એટલે બુદ્ધિવાળા તો ખરા, ગુણ જેને આવ્યો હારા સાધુનો એ બુદ્ધિવાળો જ કહેવાય, મૂરખને જ હારાનો ગુણ ના આવે, બાકી બુદ્ધિવાળો હોય ને એને ગુણ આવે. શાસ્ત્રોને જાણો છો, જે બોલ્યા છો તે ઠીક બોલ્યા છો. મહારાજે કેટલા વિવેકી છે, વાત ઉડાડ ના દીધી, તમને શું ભાન પડે છે, ખાવા માટે જીવવાનું, એમ ના કીધું, તમે કીધું એ બધું સાચું છે. તમારા જેવા બુદ્ધિમાન અમે બીજા કોઈને દેખ્યા નથી, કાનથી સાંભળ્યા હતા પણ અહીંયા સાક્ષાત આવ્યા એટલે દેખ્યા છે. કોઈને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવવું એ વિવેક મહારાજ પાસેથી શીખાય. સામેવાળાને સંપૂર્ણ તમે માનો છો, સ્વીકારો છો, એ પાકું કરાવો ને પછી એને બતાવો કે આટલી ભૂલ છે તો પેલો સ્વીકારે. પણ આપણે કેવી ટેવ હોય કે સીધી જ એની ભૂલ પર ઘા મારવાનો, આટલું તમને ખબર પડતી નથી પણ એને શું ખબર પડે છે તો પેલા કહો કે આટલી તમને ખબર પડે છે પણ આટલું જ ખાલી છે. મહારાજ કહ્યું તમે બુદ્ધિવાળા છો, તમે કીધું એ સાચું છે, તમારા જેવા બુદ્ધિવાળા અમે કોઈને જોયા નથી, સાંભળ્યું હતું, પણ તમે નડિયાદના ભક્તો બહુ બુદ્ધિવાળા છો. આશીષભાઈ વખાણ કરે નડિયાદના ભક્તોના, કાનથી સાંભળ્યા હતા અહીંયા સાક્ષાત આવ્યા એટલે દેખ્યા છે. અને જેને જેવો સંગ રહેતો હોય તેની બુદ્ધિ તેવી થાય છે, તેમાં તેવો રંગ લાગે છે. નિયમોને પાડ્યા સિવાય કોઈ એક પણ સ્વાદ રહેતો નથી. લોકોની સમજણ અલગ છે અને સત્સંગની સમજણ પણ અલગ જ છે. બંનેનો ક્યારેય નોર મળવાનો નથી, કારણ કે તે પરસ્પર એકબીજાને દોષરૂપ છે. મહારાજે કહ્યું જેને જેવો રંગ હોય, આ અમારા સંતોને ત્યાગનો રંગ છે, એને અમારે ત્યાગી રાખવાના છે, એના માટે ત્યાગને અનુરૂપ બધું કરીને કરે છે. તમે જે વાત કીધી એ સંસાર માટે યોગ્ય છે અને આ સંતો જે વર્તે છે એ ત્યાગ માટે યોગ્ય છે. ત્યાગ આશ્રમની રીત આવી હોય એટલે આશ્રમને અનુરૂપ રીત છે.
સત્સંગને અને દુનિયાને સંસારને બેને પરસ્પર ક્યારેય બનવાનું નથી. સંસારમાં જે ગુણરૂપ હોય એ સત્સંગમાં દોષરૂપ હોય, સત્સંગમાં જે ગુણરૂપ હોય એ સંસારમાં દોષરૂપ હોય. આવી રીતે મહારાજે નડિયાદના સજ્જન વ્યક્તિઓને વિવેકથી સમજાવવા માટેનો એક પ્રયત્ન કર્યો અને મહારાજે આવો જવાબ આપ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના અષ્ટમપુરમાં સંતોના ભોજનની રીતની બાબતમાં પ્રશ્ન અને તે વિષય પર શ્રીહરિનું કથન એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામમાં